सांबर पायल बेन पे। जय सच्चिदानंद। ऐ सच्चिदानंद। मारु स्वरूप मुझने स्वामी नथी जणायु, करू छु दर्शन सी मंदरात मारू। मारु स्वरूप मुझने स्वामी नथी जणायु, तेथी करू छु दर्शन सी मंदरात मारू। जन्मोथी सांभळ्यू छे आत्माने देह भिन्ना, अरिहंत स्वानुभवती विदारु भाव प्रज्ञा। जन्मोथी सांभळ्यू छे आत्माने देह भिन्ना, अरिहंत स्वानुभवती विदारु भाव प्रज्ञा। जेनी प्रगट छे प्रज्ञा त्यां कल्पी हूँ सुधारू। ज्ञानी पुरुष पासे हूँ कौन छू निहाळू। जेनी प्रगट छे प्रज्ञा त्यां कल्पी हूँ सुधारू। ज्ञानी पुरुष पासे હું કોણ છું નિહાળું। મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સી મંદરાત મારું। ત્રિયોગ લોક તાર સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમો નિર્ભેદ તન્મયાંગે। ત્રિયોગ લોક તાર સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમો નિર્ભેદ તન્મયાંગે। સ્વીકારો પ્રેમ અરજી દળ દળ પીટો અમારું, પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું। સ્વીકારો પ્રેમ અરજી દળ દળ પીટો અમારું, આમું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું। મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સી મંદરા તમારું। જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો, કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો। જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો, કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો। જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, મારું યે તે સ્વરૂપ છે
दर्शन्ति स्वजनायु जे आपनु स्वरूप छे जाते न ओळखायु मारु यते स्वरूप छे दर्शन्ति स्वजनायु मारु स्वरूप मुझने स्वामी नथी जणायु तेथी करू छु दर्शन सी मंदरा तमारू सी मंदरा तमारू। जय सच्चिदानंद। हे सच्चिदानंद, हे सच्चिदानंद। બહુ સરસ વાત કરી આપણે, કેમ આજે આ તમને મળ્યું? આ પદનો રાગ બહુ સરસ છે, અને એટલે મેં આ પદ આજે સિલેક્ટ કર્યું. મને આનો રાગ બહુ ગમે છે અને બહુ જ સરસ પદ છે, એટલે મારું એક ફેવરેટ પદ છે. ઓ વેરી ગુડ. તો આમાં શું સમજવું છે કે અમને તમે તમે અમને સમજાવશો? ના, મારે સમજવું છે ઓકે ઓકે. આમાં. એ મારે આસ આપણે કેશવાનંદજી, આપણે આની ઉપર થોડું આ લાઈન જે છે પદની, એની ઉપર થોડુંક સમજાવો. જન્મોથી સાંભળ્યું છે. આપણે શું કહેવા માંગે છે કવિરાજ, જેટલું અમને સમજાય છે કે સૌથી પહેલા તો આપણે સિમંદર સ્વામીને કેમ પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપણે પોતાનું સ્વરૂપ જાણ્યા નથી, કેટલા ભાવથી જાણ્યા નથી. તો આ દાદાની કૃપાથી અમને આ પોતાનું સ્વરૂપની ખબર પડી. પણ નોર્મલી દાદાએ કેવી સિમંદર સ્વામીની ઓળખાણ આપી છે કે આપણે ગમે તે દશામાં હોઈએ, એમની ભજનાથી, એમની આરાધનાથી કે એમના દર્શનથી આપણું આખું સ્વરૂપ પોતાને જ ખબર પડી જાય કે હું કોણ છું. એટલી બધી, જેથી કરીએ દાદા એક વખત કહેલું કે ભાઈ હવે અમારે શું રહ્યું કે સિમંદર સ્વામીના ખાલી દર્શન કરવાના બાકી રહ્યા, ખાલી અમારી આંખો અને સિમંદર સ્વામીની આંખો એકબીજાની સામે જુએ ને, જોતાની સાથે અમે મોક્ષે જતા રહીએ. એટલે આપણે ગમે તે આપણું પોતાનું સ્વરૂપ ના જાણ્યું, કશું ના જાણ્યું, પણ એમના કેવી બધું સિમંદર સ્વામીનું પ્રતાપ છે કે અમે તમારો અને દિવસ રાત કવિરાજને શું આવું ઉસરે છે કે સિમંદર સ્વામીની કેટલી ભજના કરીએ કે ખાલી એમની ભજનાથી જ અમને આખું મોક્ષનું દાન મળી જાય, કારણ કે તે તીર્થંકર ભગવાન છે, એના જોતાની સાથે મોક્ષ મળી જાય. પછી કે જે જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ બિન, આપણે કેટલા જન્મોથી આમ સાંભળેલા, આપણે ઘણી વખત નહીં દાદા પૂછતા હતા કે ભાઈ તું કોણ છે, તો કે હું આત્મા છું. પણ તે આત્મા છું પણ રિયલાઇઝ કર્યું તો કે રિયલાઇઝ નથી કર્યું, ખાલી આટલું જ છે કે ભાઈ આત્મા છે, હું અંદર ભગવાન છે, આત્મા છે. પણ રિયલાઇઝ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આત્માનો દાદા કહે છે કે છાંટોએ ઓળખ્યા નથી, જાણ્યું નથી. તો આ જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ન છે, પણ અરિહંત સ્વાનુભવથી, ભાવથી, અરિહંત એટલે તીર્થંકર ભગવાનના અનુભવથી, વિધોરા ભાવ ત્રયાજ્ઞા એટલે આપણા બધા જે ભાવ છે, બધા જે વિજ્ઞાન છે, આ બધું ખુલ્લું થઈ જાય છે, આપણે અંદરથી બધું પ્રકાશ થઈ જાય. અરિહંત અરિહંતના ખાલી સ્વાનુભવથી, એમના અનુભવથી જ બધું અંદર પ્રકાશ થઈ જાય છે. એટલે બરાબર. આ અરિહંત ભગવાનની એમને ઓળખાણ આપી છે કે અરિહંત ભગવાન એટલે શું, કે એના અનુભવથી, એના સ્વાનુ અનુભવથી, ખાલી વાત સાંભળવાથી, એમની ખાલી આરાધનાથી પોતાની અંદર બધા ભાવ, બધા અનુભવ પ્રગટ થઈ જાય છે. જેની પ્રગટ છે પ્રજ્ઞા, એમની પ્રજ્ઞા નિરંતર પ્રગટ છે, એમને કશું કરવું જ નથી પડતી, કશું કરવું જ નથી પડતું, એની પ્રજ્ઞા પ્રગટ જ છે, આખો દિવસ ચેત ચેત જ ચાલ્યા કરે. ત્યાં કલ્પી હું સુધારું, ત્યાં કલ્પનામાં શું સુધારું, ખાલી જેની પ્રગટ જે પ્રજ્ઞા હોય ત્યાં કલ્પના બી ના પહોંચી શકે, એ કલ્પનાથી જ પર છે. હું શું સુધારું એટલે હું શું એમાં આગળ સુધારું. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. હવે ભગવાન જે બેઠા હોય જ્ઞાની પુરુષ પાસે, એ જે જેવી રીતે આપણે દાદા ભગવાનને મળ્યા,
અને એનું અનુભવ થયું તો ત્યાં હું કોણ છું નેરાવ નિહાળું, એટલે આખો દિવસ હું અંદર ભગવાનને નિહાળું. જેવી રીતે દાદા ભગવાન પોતાની અંદર જે 14 નાથ પ્રગટ થયા હતા એમને નિહાળતા હતા, એમને આખો દિવસ ક્યારે બી આમ ચાન્સ મળે આમ આમ કરીને દર્શન કરતા હતા. એ કહેતા હતા કે જે ભગવાન પ્રગટ થયા છે એને એનું આરાધન હું બી કરું છું અને તમને બી કહું છું કે તમે એમને નમસ્કાર કરો. જે પ્રગટ થયા છે એટલે જ્ઞાની પુરુષની અંદર જે ભગવાન પ્રગટ થયા છે અને એમાં હું કોણ છું નિહાળું, એટલે આખો દિવસ આમ રહ્યા કે હું કોણ છું, તો કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. આખો દિવસ એ નિહાળીએ એટલે એટલું બધું આનંદ રહે, એટલું બધું છૂટાપણું રહે, એટલું બધું આનંદ વર્તાવે. કારણ કે છૂટાપણાથી આખું આખો નિહાળું એટલે શું કે આમ નિહાળતાની સાથે જ આનંદ પ્રગટ થાય કે આખો દિવસ હું નિહાળ્યા જ કરું. જેવી રીતે આપણે ભગવાન બેઠા હોય સામે તો આપણે શું થયા કરે કે આખો દિવસ નિહાળ્યા જ કરું, એને જોયા જ કરું, જોયા જ કરું. એવી રીતે આપણે અંદર જે ભગવાન પ્રગટ થયા છે એ અમે દાદા ભગવાનને જોતા હતા કે એ કેવી રીતે નિહાળતા હતા, કેટલું બધું આનંદમાં રહેતા હતા, કેટલું બધું એનું મુક્ત હાસ્ય જોઈને જ ખબર પડતી હતી કે એ પોતે નિરંતર ભગવાનને જોઈ રહ્યા છે, એને અનુભવ કરી રહ્યા છે, એને નિહાળી રહ્યા છે. બરોબર બરોબર. અને આપણે આગળ આજે છે ત્રિયોગ લોક તારક સિદ્ધાર્થ વર્તમાને અધ્યક્ષણાત્મ વિમુખ. હા, એ શબ્દ મને બી થોડું નથી પેલું ખુલ્લું થતું, એ કવિરાજ શું કહેવા માંગે છે. તો એ ડિક્શનરીમાંથી દીપક આનંદ કઈ બતાડે તો ખબર પડશે. પ્રધ્યક્ષણાત્મ વિમુખ નિર્ભેદ તન્મય અંગે. આપણે નિર્ભેદ તો સમજાય છે કે ભાઈ એ નિર્ભેદ થઈ કે થઈને એ તન્મય અંગે, એટલે નિર્ભેદ થઈને આપણે પોતાની અંદર તન્મય થઈ જાય. પણ અધ્યક્ષણાત્મ વિમુખ એ બહુ કવિરાજનો જુદો ભારે શબ્દ છે, એ ડિક્શનરીમાંથી જોવું પડે. ઓકે. પછી આપણે આજે છે સ્વીકારો પ્રેમ અરજી દળ દળ પીટો અમારો. તો સ્વીકારો પ્રેમ અરજી એટલે અમારે અમારે આપણે ભગવાનને શું આપણે કહીએ છીએ સિમંદર સ્વામીને કે તમે અમારી આ અરજી સ્વીકારો. એટલે અરજી એટલે શું કે હવે અમારે મોક્ષે જવું છે, હવે અમારે ક્યાંય ભટકવા જવું નથી. જ્ઞાની પુરુષે અમને જ્ઞાન આપ્યું છે એટલે હવે અમને અમે અમને નિરંતર શું રહ્યા કરે હવે કે બસ હવે હવે સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી રહ્યા. તો અમે પ્રેમથી અરજી અરજીને માટે પ્રાર્થના કરીએ છીએ કે ફીટો અમારો, એટલે અમારું જે ફીટ છે અમારી અંદર ફીટો છે એ બધું અમારું ધડધડ કરીને હળધડ કરીને ત્યાં આપને ત્યાં પહોંચી જાય, તમારે ત્યાં પહોંચી જાય. પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું. ખરે પામું સમાધિ જીવતા એટલે આ ભાવમાં જ આ જો સિમંદર સ્વામીની ભજના કરે તો જીવતાની સાથે પોતે સમાધિમાં અનુભવ કરી શકે છે, પોતાનું સમાધિમાં રહી શકે છે. ખાલી આટલું જ દાદા કે ને કે 40 વખત સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું એવું કે સિમંદર સ્વામીને નિરંતર એમનું આરાધન કર્યા કરે કે જીવતા જ એમને સમાધિ વર્તાય. કે કેવા અરિહંત ભગવાન જેને ક્રોધમાન માયાલો દ્વેષ રૂપી દુશ્મનોને હણ્યા છે એને એમને જીવતા એમને ખાલી જોતાની સાથે એને અનુભવ કરતાની સાથે એમની આરાધના કરતાની સાથે એમને નમસ્કાર કરતાની સાથે તો આ પરમાર્થ એટલે આખું આ જીવી જાણવું, આખું જીવન આવે જીવવાનું અને જાણવાનું જોવાનું જાણવાનું આખું જીવન હું જીવી શકું છું આવી સમાધિ વર્તાય એવા સિમંદર સ્વામીના દર્શન થયા છે અને એની ઓળખાણ પડી છે. જેનું ભરતખંડ સાથે આખું નિરંતર નિધિ ધ્યાસન રહ્યા કરે છે અને એમનું અનુસંધાન છે. અનુસંધાન ના હોય તો આપણે ત્યાં એમને પામી ના શકીએ, આપણે તો ઓળખાણ જ નથી, ખબર જ નહોતી. પણ દાદા ભગવાનથી અમને એમનું અનુસંધાનની ખબર પડી કે આ અનુસંધાન છે એમનું. એટલે અમારે તો અમારા પર ખૂબ એમનું રાજીપો રહે ભરતખંડ સાથે. અને પછી પર્ટિક્યુલરલી જે દાદા ભગવાન પાસેથી જ્ઞાન મળેલું હોય તો એના પર તો ખૂબ જ આશીર્વાદ, ખૂબ જ. એટલે આખું પરમાર્થ આપણે કેવું જીવન જીવી શકીએ એવું આ અને નિરંતર 24 કલાક તમને સમાધિ રહે એવા સિમંદર સ્વામીની આપણે ઓળખાણ પડી છે.
બરોબર. ને નીચે આજે છે જેવા મળે છે સંયોગ તેવા હા, થશે પ્રયોગો. પ્રયોગ. જે સંયોગ અને પ્રયોગો એનું કનેક્ટિવિટી સમજાવો ને. હવે શું છે કે આપણે જેવા જેવા સંયોગ ભેગા થાય, હા, તો જે જેવા સંયોગો ભેગા થાય તો તેવા થશે પ્રયોગો. પ્રયોગો એટલે કેવું કે પ્રયોગ એટલે આપણે પ્રેક્ટિકલી જે આપણે અનુભવમાં આવે ને એ પ્રયોગ કહેવાય. પ્રયોગ એટલે ગમે તે વસ્તુ, આપણે આ વસ્તુ અહીંયાથી કેવી રીતે બનાવવાની, એનો પ્રયોગ કેવી રીતે છે. તો જે સંયોગ ભેગો થાય એની સાથે તરત જ પ્રયોગ આપણી સામે હાજર થઈ જાય. એ બંનેનું એવું કનેક્શન છે. પ્રયોગ પ્રયોગ ઓન ધ સ્પોટ આપણી સામે, સંયોગ અને પ્રયોગ એ બંને જોડેની વસ્તુ છે. તેવા થશે પ્રયોગો એટલે આપણે પ્રેક્ટિકલી એવું થશે. આપણે સંયોગ એવો ભારે આવી ગયો હોય તો પ્રેક્ટિકલી બી એની ઇફેક્ટ બી એવી આવશે. તેવા થશે પ્રયોગો. સંયોગો સારો આવશે તો પ્રયોગ બી સારો થશે. સંયોગ ભારે આવશે તો પછી પ્રયોગો બી એવા બધા ભારે થશે. એટલે એની રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ એટલે આપણે શું કરવાનું. એમાં બરાબર. કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો, એટલે એવા સંયોગો જેવા ઊભા થાય તો આપણે શું જોઈએ, મોક્ષગામી જીવને શું ખપે? ખાલી આખો વખત શુદ્ધાત્મામાં જ રહે, એનો જ યોગમાં એ રહે કે કેમ કરીને આ યોગ આપણે ભેગો થયો છે, આ મોક્ષ માર્ગનો યોગ આપણે મળ્યો છે, એ શુદ્ધાતિ શુદ્ધ એટલે નિરંતર શુદ્ધાત્મા પદમાં રાખે. આપણે મોક્ષગામી જીવને શું ખપે કે ભાઈ શુદ્ધાત્માનો લક્ષ્ય નિરંતર રહે, એવા યોગ આપણે મળી જાય તો આપણે નિરંતર સમાધિ રહે, નિરંતર સમાધિ રહે. જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, જે આપનું શું સ્વરૂપ છે એવું જ્ઞાની જ્ઞાની પુરુષનું શું સ્વરૂપ છે, સિમંદર સ્વામીનું શું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું. કે જો જાતે આપણે ઓળખી શક્યા હોત તો આપણી આ દશા જ ન હોત. પણ આ જ્ઞાની પુરુષ સિવાય કોઈ બી આપણે આ શુદ્ધાત્માનું લક્ષ્ય બેસાડી ના શકે, એની ઓળખાણ ના પડી શકે. આપણે આપણે તો આ દાદાએ ઓળખાણ આપી તો આપણે ખબર પડી, પણ જાતે આપણે ઓળખી શક્યા? દાદા કે જ્ઞાની પુરુષ અહીંયા બેઠા હોય તોય બી આપણે ઓળખી નહોતા શકતા. એટલે દાદા બરાબર. હથોડો મારું પડતું હતું કે જ્ઞાની પુરુષ એટલે આ જે 14 લોકના નાથ છે, જે આમ ટચ કરે તો મોક્ષનો અનુભવ થાય, એટલે એટલું બધું વર્ણન કરવું પડતું હતું. એટલે આપણે દાદા કેવી કહેતા હતા ને કે આપણે આંખો કેવી છે, કાચને લખોટા જેવી છે, હીરાને ઓળખી નથી શકતા કે આ સામે અમારી હીરો છે. કેટલા તો દાદા ભગવાન બેઠા હોય તો આવીને કહેતા હતા કે તમે પોતાને ભગવાન કેમ બોલાવો છો. એવા બી દાદા ભગવાનને ઓળખી નહોતા શકતા, આવી એમની આંખોમાં કેવું તેજ, કેવું ઐશ્વર્ય. આમ બેઠા હોય એનું મુક્ત હશે, જોતાની સાથે અમે તો પડી જઈએ. પણ એવા કેટલા બધા લોકો આવતા હતા અને દાદાને પ્રશ્ન કરતા હતા, તમે ભગવાન કેમ બોલાવો છો. એટલે ભગવાન એટલે શું, જે આપણું સ્વરૂપ છે જાતે ન ઓળખાયો. આપણે જાતે ઓળખી નથી શકતા કે આપણું સ્વરૂપ શું છે. મારું એ સ્વરૂપ છે દર્શનથી સ્વજણાયો, અને મારું સ્વરૂપ પોતાનું છે, શુદ્ધાત્મા જ છે. પણ આપણી આંખોમાં એટલી બધી અજ્ઞાનતા છે કે પોતાનું સ્વરૂપ આપણે ઓળખી નથી શક્યા. અને આપણા કેટલા બધા પાપના કર્મો કરીને આવેલા કે ભગવાન સામે બેઠા હોય તોય એમને ઓળખી નથી શકતા. પણ ખાલી દર્શનથી, ખાલી આમ દર્શન માત્રથી સ્વજણાયો. બોલો, જ્ઞાની પુરુષ કેવા હોય, તીર્થંકર ભગવાન કેવા હોય કે ખાલી તમે એમને દર્શન કરો ને તો દર્શન સાથે તમને એવો અનુભવ થઈ જાય કે હું કોણ છું. એટલું બધું પ્રતાપ. આ તો કાળ બહુ ભારે છે કે એટલું બધું દાદાને બોલવું પડતું હતું. પણ જો દાદા કહે ને કે પેલું પેલું કાળ હોય ને, ચોથો આરો હોય ને, હા, તો ત્યાં જ્ઞાની પુરુષ બેઠા હોય ને તો ખાલી એમને જોતાની સાથે જ આપણે કેવળ જ્ઞાન થઈ જાય. કારણ કે એમની કાળની અસર ત્યાં નથી હોતી, પણ અહીંયા કાળની એટલી બધી અસર છે કે આપણે ભગવાન બેઠા હોય, તીર્થંકરો આવી જાય તો એમને ઓળખવાનું બહુ મુશ્કેલ પડી જાય છે કાળને લીધે. નહીં તો કાળ બરોબર હોય ને તો દર્શનથી તરત જ સ્વ જણાવી જાય, દર્શન ખાલી સ્વનો અનુભવ થઈ જાય. એટલા એટલું બધું પ્રતાપ હોય છે જ્ઞાની પુરુષનું, એવું પ્રતાપ હોય છે. એટલે તો કહ્યું ને કે હવે આપણે
એ કાળમાં જઈશું મહાવિદ્ય ક્ષેત્રમાં, તો ખાલી ફક્ત રહ્યું શું કે સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી રહ્યા, ખાલી દર્શન માત્ર સીધું મોક્ષે જવા, એવું બધું એમ પ્રતાપ હોય છે, એટલું બધું ઐશ્વર્ય હોય છે એમનું. બરોબર, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. ઓકે, બીજું કોઈ મહાત્માઓ ક્વેશ્ચન છે? ગીતાબેન શાહ, કોઈ નથી મહાત્માઓ? ઓકે, તો આપણે